કૃષ્ણા દ્વારા સ્વાગત કરું છું. આપણે ગ્રામરમાં કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નો અભ્યાસ કરી રહ્યા છીએ, ચાલુ ભૂતકાળ. તો આ પાંચમો કાળ છે આપણો, બરાબર. અને આ ચાલુ ભૂતકાળનો બીજો વર્ગ અને છેલ્લો વર્ગ છે, કારણ કે હવે આપણને ચાલુ વર્તમાન કાળ ભણ્યા પછી ચાલુ ભૂતકાળમાં આઈએનજી રૂપ કઈ રીતે વાપરવું, વોઝ અને વેર ક્યાં કરતા સાથે વાપરવા, એ હવે સમજાય છે. તો વધારે પૂરતું કોઈ લાંબુ નથી કરતા, તમે સમજી શકો, બરાબર. એ રીતે આપણે બીજો વર્ગ અને કદાચ આ ચાલુ ભૂતકાળનો છેલ્લો વર્ગ. તો આના પહેલાના વર્ગમાં આપણે ભણેલા કે ચાલુ ભૂતકાળની વાક્ય રચનાઓ કઈ કઈ, તો હકાર વાક્ય રચના આપણે ભણ્યા હતા. શું આવું છું હકાર વાક્ય રચનામાં? જો કરતા, હકાર પહેલા કરતા, પછી કરતા પ્રમાણે વોઝ અથવા તો વેર લેવાનું, બરાબર. આઈ હોય તો વોઝ લેવાનું, હી સી અને ઇટ કરતા હોય તો વોઝ લેવાનું, બહુવચન કરતા હોય તો વેર લેવાનું, બરાબર. હી સી હોય તો વોઝ, પણ બોયઝ, ટીચર્સ, ચિલ્ડ્રન્સ, અહીંયા વેર લેવાનું. એટલે કેવું, વોઝ અથવા તો વેર, પછી હંમેશા આઈએનજી ક્રિયા હોય, કારણ કે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ નો અભ્યાસ કરીએ છીએ, ટૂંકમાં ચાલુ કાળનો અભ્યાસ કરીએ છીએ. તો આઈએનજી ક્રિયા પદ જ આવવાનું છે બધા જ ચાલુ કાળમાં, એટલે કે આઈએનજી ક્રિયા પદ, બરાબર. એને આપણે વી ફોર કહી શકીએ, કરતા પ્લસ વોઝ વેર પ્લસ આઈએનજી ક્રિયા પદ પ્લસ કર્મ અને અન્ય શબ્દ. તો આ હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચનામાં શું હતું કે ભાઈ કરતા પ્લસ વોઝ નોટ અથવા વેર નોટ પ્લસ આઈએનજી ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. ખાસ યાદ રાખવું, સાદા કાળ એવા હતા કે જ્યારે હકાર વાક્યનું સાદા કાળમાં શું થતું, સાદા ત્રણે ત્રણ કાળ, કે ભાઈ જ્યારે હકાર વાક્યનું નકાર કે પ્રશ્નાર્થ કરતા હોઈએ ત્યારે ક્રિયાપદ મૂળરૂપ થાય, બી વન થાય. એટલે છાળું કોઈ પણ કાળ એવા નથી જેનું મૂળરૂપ કરવાનું, પૂર્ણ કાળમાં પણ ક્યાંય બી વન નથી કરવાનું. ટૂંકમાં અહીંયા નકાર કે પ્રશ્નાર્થ કરો તો પણ આઈએનજી ક્રિયાપદ આઈએનજી ક્રિયાપદ જ રહે છે, એનું ક્યારેય બી વન કરી નાખવાનું નથી, બરાબર. તો કરતા પ્લસ નકાર માં હું થાય વોઝ નોટ અથવા વેર નોટ પ્લસ આઈએનજી ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્ય રચના, જો હકાર વાક્ય રચના છે એને અંગ્રેજીમાં કહેવાય અફર્મેટિવ સેન્ટેન્સ અથવા તો સ્ટેટમેન્ટ સેન્ટેન્સ. નકાર વાક્ય ને અંગ્રેજીમાં નેગેટિવ સેન્ટેન્સ કહેવાય, અને પ્રશ્નાર્થ વાક્ય ને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ કહેવાતું હોય. ઉદ્ગાર વાક્ય છે અને એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ આપણે આગળ ભણશું. તો આનો પ્રશ્નાર્થ શું કરવાનું, તો કે આ વોઝ અને વેર છે આગળ લઈ લેવાના, પછી કરતા આઈએનજી ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો, તો એ વાક્ય પ્રશ્નાર્થ થાય. દાખલા તરીકે શું હું તમને ભણાવી રહ્યો છું, આવું મારે કેવું હોય તો એમ આઈ ટીચિંગ યુ, બરાબર. એમ આઈ ટીચિંગ યુ ઇંગ્લિશ, હું તમને ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. તો તમે એમને કહેશો કે હા ભણાવી રહ્યા છો, તો એવું કહી શકો કે યસ યુ આર ટીચિંગ અસ ઇંગ્લિશ. તો આ પ્રકારના જવાબ પણ બને. આપણે યસ યસ અને નોમાં જવાબ કઈ રીતે આપવા એ માટે પણ આપણે શીખશું. અહીંયા શું હવે આગળ હકાર નકાર પ્રશ્નાર્થ ડબલ્યુએચ પ્રશ્નાર્થ બધી વાત કર્યા પછી હવે કેટલાક યુઝિસની વાત કરીએ, બરાબર. ઉપયોગો શું, તો તમને એક ઉપયોગ પેલો લખેલો દેખાય છે. પેલો એક તો આપણને ખબર છે કે ભાઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એવું દેખાડવા આ કાળનો ઉપયોગ છે, બરાબર. કોઈ સમયે ક્રિયા ચાલુ હતી, દાખલા તરીકે તમે ગઈકાલે 10 વાગે રમી રહ્યા હતા, તો એક નિશ્ચિત સમયમાં ક્રિયા ચાલુ હતી, તો એ ચાલુ ભૂતકાળ થાય. કે યુ આર પ્લેઈંગ ખોખો એટ 11 o'clock યસ્ટરડે, તમે ગઈકાલે 10 કલાકે તમે ખોખો રમી રહ્યા હતા. તો ટૂંકમાં ભૂતકાળ એટલે ચાલુ ક્રિયા, એટલે ચાલુ ભૂતકાળ. હવે સમજો આના ઉપયોગો. જુઓ પહેલો ઉપયોગ જુઓ, વાંચું છું.
જ્યારે સંયોજક તરીકે વેન અથવા વાય એનો મીનિંગ કેવો જ્યારે ત્યારે એનો મીનિંગ થાય વેન એટલે જ્યારે ત્યારે વાય એટલે પણ જ્યારે ત્યારે તો જ્યારે સંયોજક તરીકે વેન વાય વપરાય અને તેની સાથે એક વાક્ય સાદા ભૂતકાળમાં હોય સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય તમને શું અહીં સમજાવું છું ભાઈ સમજો પહેલું વાક્ય સાદા ભૂતકાળ બરાબર પહેલું વાક્ય જો સાદા ભૂતકાળનું હોય તો એના પછીનું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળનું હોય ક્યારે કે વાક્યમાં વેન અથવા વાય લાગેલું હોય ને ત્યારે બરાબર પહેલું વાક્ય સાદા ભૂતકાળમાં તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળમાં ખાસ યાદ રાખવાનું છે કદાચ પહેલું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તમે એને આગળ લઈ લેજો અને કદાચ પહેલું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય બરાબર તો બીજું વાક્ય સાદા ભૂતકાળમાં એટલે અહીંયા કોઈ આવશે જો વેન અને વાયલ હોય ત્યારે વાક્ય ભૂતકાળમાં હોય સમજો વેન અને વાયલ હોય ત્યારે બંને બાજુ વાક્ય કેવું હોય ભૂતકાળનું હોય પણ એક બાજુ સાદું ભૂતકાળ તો એક બાજુ ચાલુ ભૂતકાળ જો કદાચ પહેલું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય બરાબર જો સમજો ઉદાહરણ છે વેન ધ બેલ રેંગ જ્યારે બેલ વાગ્યો હતો ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ વર્ગમાં વિદ્યાર્થીઓ રાઇટ એટલે લખવું તો હવે સમજો ને પહેલું વાક્ય આપણે અલ્પવિરામ પહેલું વાક્ય શું અહીંયા વેન આવ્યો છે એટલે લખી છે કે હવે આ વાક્ય છે ને એ કોઈ સંયોજકથી જોડાયેલા છે ટૂંકમાં બે વાક્યો છે ને અને એ જ્યારે ત્યારે જોડાયેલા છે તો અહીંયા જો આ વાક્યમાં આપણને કાળ નક્કી થઈ જાય જો કાળદર્શક શબ્દ નથી પણ આપણે રેંગ ઉપરથી ખબર તો પડી જાય કે આ વાક્યમાં સાદો ભૂતકાળ છે રીંગનું ભૂતકાળનું રૂપ છે બરાબર તો હવે પહેલું વાક્ય છે સાદા ભૂતકાળમાં છે જો સાદો ભૂતકાળ બરાબર કારણ કે અહીંયા કદાચ એની સાથે પછી આઈએનજી હોત તો વર્તમાનકાળ તો આવતું જ નથી આમાં અહીંયા વોસ અથવા વેર પછી આઈએનજી ક્રિયાપદ આપ્યું હોત તો ચાલુ ભૂતકાળ હોત પણ એવું કંઈ નથી અહીંયા સીધું રેટું છે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો હવે આપણને ખબર છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્યાં કાળમાં આવે સાદા ભૂતકાળમાં આવે તો નક્કી છે સાદા ભૂતકાળ પહેલું વાક્ય તમારું સાદા ભૂતકાળનું છે તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય તો બીજું વાક્ય ક્યાં કાળમાં આવશે ચાલુ ભૂતકાળમાં આવશે તો ચાલુ ભૂતકાળની વાક્ય રચના આપણને ખબર છે કે કરતા તો કરતા આવેલું છે પછી વોઝ વેર લેવાનું હાલો કરતા સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ છે તો વોઝ કે વેર બહુવચનમાં કરતા એટલે વેર આવશે સ્ટુડન્ટ્સ વેર હવે રાઈટ નું આપણે આઈએનજી ક્રિયાપદ કરવાનું ચાલુ ભૂતકાળની વાક્ય રચના વોઝ વેર પછી આઈએનજી તો રાઈટ નું થઈ જાય રાઇટિંગ જો ગુજરાતી શું થાય વેન ધ બેલ રેન જ્યારે બેલ વાગ્યો હતો ધ સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ ઇન ધ ક્લાસ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં લખી રહ્યા હતા ટૂંકમાં બેલ વાગ્યો હતો બેલ વાગી ગયો ત્યારે વર્ગમાં ક્રિયા ચાલુ હતી એવો એનો અર્થ થાય બીજું વાક્ય વેન રાજીવ ખાંચી ગયા ધ ડોર જ્યારે રાજીવે ધ ડોર એટલે બારણું ઓપન ખોલ્યું હતું ધ વાઇન વોઝ બ્લોઈંગ ધ વાઇન અથવા વિન્ડ વાંચી શકો ધ વિન્ડ પવન વોઝ બ્લોઈંગ ફૂંકાઈ રહ્યો હતો હવે આમાં તમે જુઓ આ બે વાક્ય આપણને ખબર નહીં પડે ક્યાં કાળમાં છે જો કારણ કે એ તો આપણે પૂર્વાનું છે પણ વિસ્મયક શું અહીંયા આપણને આખી આખું આપેલું છે ધ વિન્ડ વોઝ બ્લોઈંગ પવન ફૂંકાઈ રહ્યો હતો હવે એ વાક્ય ક્યાં કાળમાં છે ભાઈ ક્યાં કાળમાં છે વોઝ વેર પ્લસ આઈએનજી ક્રિયાપદ એટલે એ ચાલુ ભૂતકાળ થાય તો આ વાક્ય સાદા ભૂતકાળમાં હોય બરાબર આ ચાલુ ભૂતકાળ છે તો આ સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ
तो અહીંયા ઓપન નો ભૂતકાળ રેકોર્ડ મૂકવાનો થાય તો ક્રિયાપદ ના વી ટુ આપણને આ ખબર હોય લ્યો વેન રાજીવ ઓપનડ ધ ડોર અહીંયા વી ટુ સાદો ભૂતકાળ બરાબર કારણ કે આ ચાલુ ભૂતકાળનો વાક્ય હતું એટલે આ સાદા ભૂતકાળનો વાક્ય હોય વેન રાજીવ ઓપનડ ધ ડોર ધ વિન વોઝ બ્લોઈંગ એટલે જ્યારે રાજીવે દરવાજો ખોલ્યો હતો ધ વિન વોઝ બ્લોઈંગ પવન કઈ રહ્યો હતો ત્યારે ક્રિયા ચાલુ હતી મિત્રો વેન તો બરાબર છે કે ભાઈ એક બાજુ ચાલુ ભૂતકાળ બીજી બાજુ સાદો ભૂતકાળ પહેલા સાદો ભૂતકાળ તો પછી ચાલુ ભૂતકાળ પણ વાઇલમાં ઘણી વખત એવું થાય છે ભાઈ વાઇલ હોય ત્યારે વાક્ય તો બરાબર છે ભાઈ એક બાજુ સાદો ભૂતકાળ બીજી બાજુ ચાલુ ભૂતકાળ તો પહેલા ચાલુ ભૂતકાળ તો પછી સાદો ભૂતકાળ પણ થાય છે એવું ભાઈ મોટાભાગે વાઇલ પછી વાક્ય જ આમાં ચાલુ ભૂતકાળ રહેતું હોય બરાબર સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ તો હવે આ વાક્ય છે ચાલુ ભૂતકાળનો હોય તો આઈએનજી ક્રિયાપદ તો આપણે આપી દીધું છે હવે વોઝ અથવા વેર મૂકવાનું છે અહીંયા કારણ કે વોઝ વેર પ્લસ આઈએનજી ક્રિયાપદ જ આવે આ ચાલુ ભૂતકાળનો આપણને ખબર છે વર્બ છે તો આ પ્રમાણે વોઝ લેવું કે વેર લેવું તો આ એટલે હું એક જ થાય તો વોઝ આવશે I was playing cricket they went એટલે એમ એવું થાય કે જ્યારે હું ક્રિકેટ રમી રહ્યો હતો તે નહીં તેઓ જતા રહ્યા હતા બરાબર આગળ while the children were in the class the principal came મોટા ભાગે વાઇલ ક્વેશ્ચન વાક્ય ચાલુ ભૂતકાળ રહેતું હોય જેમ અહીંયા સાદો ભૂતકાળ છે એમાં કેમ કમનું ભૂતકાળનું રૂપ છે એટલે આ બીજું વાક્ય સાદા ભૂતકાળનું કામ આવે કે ચાલુ ભૂતકાળનું થાય તો when while the children એટલે બાળકો વિદ્યાર્થીઓ ને ધ્યાનમાં રાખીને અહીંયા where આવશે where study નું આયોજિત ક્રિયાપદ કરવું પડે કારણ કે આ પહેલો વાક્ય આપણું ચાલુ ભૂતકાળમાં બનવાનું છે એટલે studying in the class the principal came while the children were studying in the class ધ પ્રિન્સિપાલ કેમ એટલે જ્યારે આચાર્ય આવ્યા હતા વિદ્યાર્થીઓ વર્ગમાં ભણી રહ્યા હતા ચાલો તો આ પ્રમાણે આપણે પહેલો એનો ઉપયોગ થયો બરાબર હવે બીજો ઉપયોગ એનો ક્યાં આવે છે તો કે આ કાળના આદર્શક શબ્દો બરાબર એની અંદર વપરાતા એના કીવર્ડ્સ જોઈએ આપણે સાહેબ હવે બીજો ઉપયોગ છે બરાબર બીજો યુઝિસ કીવર્ડ્સ કાળદર્શક શબ્દો તો આ કાળમાં જો એટ ધેટ ટાઈમ એનો મીનિંગ જોઈ લો ચાલુ વર્તમાન કાળમાં આના જેવા કેટલાક કાળદર્શક શબ્દો હતા ચાલુ વર્તમાન કાળમાં જો એટ ધીસ ટાઈમ એટ ધીસ ટાઈમ એટલે કે આ સમયે તો એ ચાલુ વર્તમાન કાળ એટ ધેટ ટાઈમ એટલે તે સમયે બરાબર તે સમયે તો આ પાછો ચાલુ ભૂતકાળનો કીવર્ડ્સ થાય બરાબર મનીષ વોઝ બાઈંગ અ બુક એટ ધેટ ટાઈમ ખ્યાલ આવે છે તો ટૂંકમાં એટ ધેટ ટાઈમ એ ચાલુ ભૂતકાળ એટ ધેટ મોમેન્ટ આવો જ એક શબ્દ ચાલુ વર્તમાન કાળમાં હતો એટ ધીસ મોમેન્ટ બરાબર પણ અહીંયા શું અહીંયા એટ ધેટ મોમેન્ટ છે એટલે તે પળે અથવા તે ક્ષણે આવો અર્થ છે યેસ્ટરડે એટ ટેન અથવા અહીંયા બરાબર વધારે છે ભાઈ યેસ્ટરડે એટ ધેટ ટાઈમ એટલે ગઈકાલે તે સમયે આઈ વોઝ સ્ટડી ગુજરાતી યેસ્ટરડે એટ ધેટ ટાઈમ
એટલે હું ગઈકાલે તે સમયે ગુજરાતી ભણાવી રહ્યો હતો બરાબર અથવા તે વાક્ય બનાવવું હોય કે ગઈકાલે એક પક્ષી આકાશમાં તે સમયે ઉડી રહ્યું હતું તો આઈ સો અ બર્ડ્સ યસ્ટરડે એટ ધેટ ટાઈમ બરાબર મેં ગઈકાલે એ સમયે પક્ષીને ઉડતું જોયું આવો ટૂંકમાં આવા બધા શબ્દો એટ ધેટ ટાઈમ એટ ધેટ મોમેન્ટ યસ્ટરડે એટ ધેટ ટાઈમ યસ્ટરડે એટ સિક્સ ઓ ક્લોક ગઈકાલે એટ સિક્સ ઓ ક્લોક એ તો ટાઈમ તો કઈ હોઈ શકે પણ યસ્ટરડે પછી ચોક્કસ સમય આપેલો હોય તો ચાલુ ભૂતકાળ થાય યસ અહીંયા લાસ્ટ વીક એટ ફાઈવ ઓ ક્લોક બરાબર ગઈકાલે ગયા અઠવાડિયે પાંચ વાગ્યે ગયા અઠવાડિયે પાંચ વાગ્યે આમ થઈ રહ્યું હતું તો ગયા અઠવાડિયે સમજો કે મેં પાંચ વાગ્યે અકસ્માત જોયું તો આઈ વોઝ સીન એન એક્સિડન્ટ લાસ્ટ વીક એટ ફાઈવ ઓ ક્લોક તો આ પ્રકારના શબ્દો છે એટ ધેટ ટાઈમ એટ ધેટ મોમેન્ટ યસ્ટરડે એટ ધેટ ટાઈમ યસ્ટરડે એટ સિક્સ ઓ ક્લોક કે ફાઈવ ઓ ક્લોક લાસ્ટ વીક એટ ટેન ઓ ક્લોક કે ટ્વેલ્વ ઓ ક્લોક આ શબ્દો ચાલુ ભૂતકાળ દેખાડે છે તો આ રીતે અહીંયા ટૂંકમાં આ કાળના પણ કાળદર્શક શબ્દો છે ચાલો હવે આગળના વર્ગમાં ફરી પાછા કોઈ અન્ય ગ્રામરના ટોપિક સાથે મળીશું આભાર